પોરબંદર શહેરના સ્થાપના દિવસની ઉજવણી પાલિકા દ્વારા વિસરાઈ ગઈ છે। સ્થાપના દિવસની ઉજવણી કરવામાં ન આવતા શહેરીજનો નારાજ થયા છે। અગાઉ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પોરબંદર શહેરનો 1033મો સ્થાપના દિવસની ઉજવણી પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી નથી। મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ અને કૃષ્ણ સખા સુદામાની કર્મભૂમિ પોરબંદર જગવિખ્યાત છે। પોરબંદરનો સ્થાપના દિવસ ભૂતકાળમાં ઉજવવામાં આવતો હતો। અગાઉ પૂર્વ પાલિકા પ્રમુખ પંકજ મચીઠિયા દ્વારા છેલ્લા 2013-2015 સુધી સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારબાદ પાલિકા દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ નથી। પાલિકા પૂર્વ પ્રમુખ પંકજ મચીઠિયાની આગેવાની હેઠળ પોરબંદરના સ્થાપના દિવસ નિમિત્તે રેલી, હેરિટેજ વોક, કાર્નિવલ એટલે કે સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્પર્ધાઓ યોજવામાં આવી હતી અને આ ઉજવણી 3 દિવસ થતી હતી। સામાજિક સંસ્થાઓને સાથે રાખી પાલિકા દ્વારા આયોજન થતું હતું અને શ્રાવણી નાળિયેરી પૂનમના પાલિકા દ્વારા ખારવા સમાજ દ્વારા ઉજવણીમાં સહભાગી બનતી હતી। પરંતુ હાલ આ સ્થાપના દિવસની ઉજવણી જાણે વિસરાઈ રહી છે। આગેવાનોએ જણાવ્યું હતું કે એ સમયે સ્થાપના દિવસની ઉજવણી થતી હોવાથી લોકો માટે યાદગીરી રહેતી હતી અને લોકો ગૌરવ અનુભવતા હતા। સ્થાપના દિવસની ઉજવણી પાલિકાના શાસકો પર આધાર રાખે છે। એક સમયે ઉત્સાહભેર પાલિકાના શાસકો ઉજવણી કરતા હતા અને રોશની કરતા હતા। અધિકારી ચેતન ગણાત્રા દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી। આજે પોરબંદર શહેરનો સ્થાપના દિવસ છે। પોરબંદર શહેર છે સુદામાપુરી અને મહાત્મા ગાંધીની જન્મભૂમિ દુનિયામાં મશહૂર છે। પોરબંદર શહેરની આગવી ઓળખ છે અને અમારા સાહિત્યકાર શ્રી નરોત્તમભાઈ પલાણના અભ્યાસ અને પુસ્તક અનુસાર આજે પોરબંદરનો 1033મો સ્થાપના દિવસ છે। એને અનુસાર 990માં તારીખ થઈ છે, 6-8-990માં સ્થાપના થઈ હતી પોરબંદરની અને આજે નાળિયેરી પૂનમ એટલે કે રક્ષાબંધન તરીકે ઓળખાય છે। પોરબંદર શહેરની અંદર પોરબંદર નગરપાલિકાની અંદર 13-14-15 સાલમાં પંકજભાઈ મજીઠિયા પ્રમુખ હતા ત્યારે તેમણે બહુ વ્યવસ્થિત સારી રીતે દરેક સંસ્થાઓને સાથે રાખી અને ઉજવણી 3 દિવસ કરવામાં આવેલી હતી। એમાં હેરિટેજ વોક, સાંસ્કૃતિક પ્રોગ્રામ, કાર્નિવલ, પછી બાળકોને લગતી હરીફાઈ, આવા અનેક કાર્યક્રમો પંકજભાઈ દ્વારા કરવામાં આવેલ હતા અને પોરબંદરે એમાં પૂરેપૂરો સાથ અને સહકાર આપેલ હતો। આવા આવા પ્રોગ્રામો કરવાથી પોરબંદરની જાહેર જનતા અને આજના બાળકોને ખ્યાલ આવે કે પોરબંદર નગરપાલિકાનો સ્થાપના દિવસ આ હતો, પોરબંદર શહેરનો સ્થાપના દિવસ આ હતો। પરંતુ 2015 પછી હાલના 15 પછીના કોઈ શાસકોએ આવી કોઈ નગરપાલિકાની જન્મદિવસની ઉજવણી કે શહેરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી નથી। પોરબંદરનો સ્થાપના દિવસની ઉજવણી ન થતા શહેરીજનો નિરાશ થઈ રહ્યા છે। એક આગેવાને તો જણાવ્યું હતું કે પોરબંદર પાલિકાના હાલના શાસકો લોકમેળા કામગીરીમાં વ્યસ્ત થયા છે, પોરબંદરનો સ્થાપના દિવસ પણ ઉજવવાનું ચૂકી રહ્યા છે। ખરેખર લોકો માટે ગૌરવની વાત કહેવાય તે દિવસે સ્થાપના દિવસની ઉજવણી કરવી જોઈએ। વિવિધ સ્પર્ધા, શહેરને રોશનીથી શણગાર તથા સ્થાપના દિવસને યાદગાર બનાવવા કામગીરી થવી જોઈએ, જેથી બાળકો પણ સ્થાપના દિવસને યાદ કરે અને ગૌરવ અનુભવે। પરંતુ પાલિકાના શાસક પોતાના કામમાં વ્યસ્ત હોય જેથી પોરબંદરનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો નથી તેવું જણાવ્યું હતું। અસિંધુજી મોટી વર્ષ પોરબંદરના ઇતિહાસમાં જ્યારે જ્યારે દેશને જે મહાપુરુષે આઝાદી અપાવી, પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની આ ધરતી અને કૃષ્ણના સખા સુદામાની ધરતી જેમનો 1033મો જન્મદિવસ હોય, પણ ક્યાંક ને ક્યાંક પોરબંદર નગરપાલિકા અને તંત્ર આ વસ્તુથી કાં તો અજાણ હોય અને જાણતા હોવા છતાં પણ પોતાના મોટા મોટા જે વાદા કરવા હોય, મોટા મોટા ટાઈફાઓ કરવા હોય એમાં આ તંત્ર અને સરકાર ખરે પગે ઊભી છે। આપણે જોવા જઈએ તો જ્યારે જ્યારે દેશને પોરબંદરની જરૂર પડી ત્યારે કોઈ પણ પોરબંદરના ઇતિહાસમાં પોરબંદરનો જન્મદિવસ 2015 સુધી ઉજવવામાં આવ્યો હતો નગરપાલિકા દ્વારા। એ પછી 2015 પછી ઘણી બધી સંસ્થાઓ જે હતી એ લોકોને સાથ સહકાર આપ્યો હતો। એ પછી આજ 15 પછી આટલા વર્ષો થઈ ગયા
આ વસ્તુમાં કોઈ પણ ધ્યાન આપતા નથી. પોરબંદર જન્માષ્ટમીના મેળામાં કાં તો તંત્ર પૈસા બનાવવામાં મસ્ત છે અને મોટી મોટી જાહેરાતો કરવામાં અને પોતાના જન્મદિવસો મનાવવામાં આ લોકો પાસે સમય છે, પરંતુ આ પોરબંદરની સુદામાની અને ગાંધીની ધરતીના જન્મદિવસ મનાવવા માટે આ લોકો પાસે જરાય સમય નથી એવું મને જોવા મળે છે. પોરબંદરના સ્થાપના દિવસની ઉજવણીને પાલિકા તંત્ર ભૂલી ગયું છે, પરંતુ પોરબંદરના સોશિયલ મીડિયામાં આજે દિવસભર હેપી બર્થડે પોરબંદરના મેસેજ અને વિડિયો છવાયેલા રહ્યા હતા અને યુવક યુવતીઓ સહિત લોકોએ સૌને એકબીજાને શુભેચ્છા મેસેજ પાઠવ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.